आवाजे वाचिए गीतशास्त्र 91 आपणे करीशुं मोटा आवाजे वाचीशुं गीतशास्त्र 91 काढीए मोटा आवाजे आपणे वाचीए चलो शुरू करो 1 2 3 मोटा आवाजे वाचवानो हा मुक्ति आजादी बंधन थी छुटकारो पापोनी क्षमा आशीर्वादो साजापण पाप थी बची जवुं तारण कहेवाय छे तारण कहेवाय छे अने तारणो बीजू ईसु ख्रिस्त द्वारा मानव जातने बचावा माटे आ देवनु सौथी महान कार्य छे जे आपणे प्रथम समय जोयुं हतुं एमां कलम लीधी हती योहन 3:16 આકાશતું લખી લેજે એટલે તને ખ્યાલ આવે કે એ કલમ આને તારે છૂટી ગઈ છે ને યોહાન 3:16 પછી ઉત્પત્તિ 2:8-15 ઉત્પત્તિ 3:15 ઉત્પત્તિ 2:7 રોમિયો 5:12 ઉત્પત્તિ 3:1-24
પછી આપણે પરિણામ જોયું હતું, પરિણામ પરિણામમાં શું છે, દેવ અને માણસ આત્મામાં જુદા પડી ગયા, એટલે માણસ આત્મિક મૃત્યુ પામ્યો, માણસ આત્મિક મૃત્યુ પામ્યો, માણસમાં દેવનું જો જીવન હતું એ ગુમાવ્યું, જે દેવે તેની ઉત્પત્તિના સમય તેનામાં નાખ્યું હતું, હવે પછી માણસ દેવની સંગતિમાં રહ્યું નહીં. દેવે માણસને સર્વ સૃષ્ટિ પર અધિકાર આપ્યો હતો, પણ પાપને લીધે માણસે તે સર્વ ગુમાવી નાખ્યું, એ પણ આપણે શીખ્યા હતા. પછી ઉત્પત્તિ 1:26-27 કલમ શીખ્યા હતા. પછી ગીત શાસ્ત્રો 8:4-5 કલમ શીખ્યા હતા. પછી જે માણસના કારણે સર્વ સૃષ્ટિ શેતાનના કાબુમાં આવી ગઈ એ આપણે શીખ્યા હતા. અને પછી જે આપણે શીખ્યા હતા તે એ કે માણસ શેતાનના સ્વભાવમાં આવી ગયું, હે ને, માણસ શેતાનના સ્વભાવમાં આવી ગયું એટલે અભિમાન, નફરત, પછી મરણ, પાપ, બીમારી, દુષ્ટતા, લાલસા, લોભ અને સર્વ પ્રકારની ભૂંડાઈ પવિત્ર દેવના સ્વભાવથી સગરું માણસ ઉલટું જ કરે, સીધું નહીં કરે, બધા ઉલટું જ કરે, એ બાબતો આપણે જોઈ હતી. પછી જૂના કરારની અંદર જે આદમ હવાએ પાપ કર્યું, પણ પાપને લીધે શું પરિણામ આવ્યું, તે લોકો પોતે પોતાની જાતના અંજીરના પાંદડાથી પોતાની જાતને ઢાંકવા લાગ્યા, પણ પાંદડાથી પાપ ધમકાતા નથી. પણ ઈશ્વરીય લોહીનો કરાર આપણે જોઈ શકીએ છીએ કે ઉત્પત્તિ 3:21 પ્રમાણે પરમેશ્વરે જાનવરને મારીને એનું ચામડું ઉતારીને માણસને પહેરાવ્યું કે જે તેના પાપ ધમકાય. એટલે જૂના કરારમાં માણસના પાપ માટે દેવનો કામ ચલાવ ઉકેલ હતો. કેવો? કામ ચલાવ ઉકેલ. અને ત્યાર પછી જોવા જાય તો માણસના પાપ માટે દેવનો કાયમી ઉકેલ, દેવનો કાયમી ઉકેલ શાના માટે? માણસના પાપ માટે. જો માણસના પાપ માટે કાયમી ઉકેલ નહીં કરે તો સદાકાળ માટે માણસ પાપમાં જ જીવન જીવતે અને પાપ તેના પર કબજો કરીને બેસતે. અને જો કદાચ પરમેશ્વર એડનવાડીમાં જીવનનું ઝાડ નહીં સાચવતે, અગર એ ફોડ ખાઈ લેતે, તો સદાકાળ માટે માણસ તારણ પામવા માટે વંચિત રહી જાય. તો પ્રભુનો આભાર માનીએ. પછી આપણે કલમને જોઈ હતી, ઉત્પત્તિ 3:14, ઉત્પત્તિ 3:15, પછી નિર્ગમન 13:17-22, નિર્ગમન 14:21-31, એ પણ કલમ આપણે જોઈ હતી કે લાલ સમુદ્ર અમે ભાગ કરીને ઇઝરાયેલી પ્રજાને પરમેશ્વર કોરી જમીન કરીને દૂધ મધના રેલમ છલાવાળાને કનાન દેશમાં લઈ ગયો. આ છુટકારાને યાર ઇઝરાયેલ લોકોએ સદીઓ સુધી મનાવી હતી, પણ આપણે જોયું હતું. પછી ગલાતી 4:4 એટલે યશાયા 7:14, ઉત્પત્તિ 3:15, એ ગલાતી 4:4માં એ જૂના કરારની ભવિષ્યવાણી નવા કરારમાં પૂરી થતા આપણે જોઈ શકીએ છીએ. એટલે જૂના કરારની જે ભવિષ્યવાણી પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે હતી, એ જૂના કરારની ભવિષ્યવાણી ઈસુ જન્મ્યો અને નવા કરારમાં એ જૂના કરારની ભવિષ્યવાણી પૂરી થઈ. સમજો, જૂના કરારમાં જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે ભવિષ્યવાણી થઈ હતી, એ ભવિષ્યવાણી ઉત્પત્તિ 3:15, યશાયા 7:14, એ ક્યાં પૂરી થાય છે? ગલાતી 4:4માં જૂના કરારની ભવિષ્યવાણી નવા કરારમાં, ઈસુ જન્મ્યો અને તરત જ નવા કરારમાં એ જૂના કરારની ભવિષ્યવાણી પૂરી થઈ. પછી આપણે જોયું હતું લુક 24:44, અને ત્યારબાદ આપણે જોયું કે 30 વર્ષની ઉંમરે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પાણીનું ડૂબકીનું બાપ્તિસ્મા લીધું. 12 વર્ષની ઉંમરે ધર્મગુરુની વચમાં પ્રચાર કર્યો, પણ બીજા 30 વર્ષ સુધી કોની સાથે રહ્યો? પોતાના કુટુંબની સાથે. નાઝરેતમાં ઈસુએ સંપૂર્ણ રીતે ત્યાં વિતાવ્યા, ત્યાં મોટો થયો અને ત્યાં એણે કોઈ પણ પાપ કર્યું નહીં. અને બિલકુલ 30 વર્ષની ઉંમરે યોહાન બપ્તિસ્મા, જેની અંદર તિસ્બી એલિયાનો આત્મા હતો, યોહાન બપ્તિસ્માની પાસે ઈસુ ખ્રિસ્ત
બપ્તિસ્મા પામ્યો સાંકેતિક ચિહ્ન જેને કહેવાય મરવું દતાવું અને પાછા ઉઠવાની બાબતો એણે પૂરી કરી. બિલકુલ 3.5 વર્ષમાં આખી દુનિયાને તેણે હિલાવી નાખી. 3.5 વર્ષ સુધી સેવકાય કરી. અને પછી આપણે જોઈએ છીએ માટી 1:21 રોમિયો 10:9-10 જે આપણે શીખ્યા હતા. રોમિયો 10:9-10 એ પણ શીખ્યા હતા કે ખરેખર જૂના કરણમાં તારાનો મતલબ શું છે? જોશુઆ. હે લખ્યો તું ને જોશુઆ. નવા કરણમાં યેશુઆ. નવા કરણમાં યેશુઆ યાને કે જીસસ એ નવા કરણમાં તારણ માટેનો શબ્દ છે. અને રોમિયો 10:9-10 જો તું તારે મળીશ તું ને પ્રભુ તરીકે કબૂલ કરીશ અને દેવે તને મોયલમાંથી પાછો ઉઠાડ્યો એવો વિશ્વાસ તારા અંતરમાં રાખીશ તો તું તારણ પામીશ. તો આપણે એમાં ઘણી બધી બાબતો જોઈ હતી કે જૂના કરારની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્તે માનવ જાતના પાપ અપરાધને માટે યોહાન 12:32-33માં જો મને પૃથ્વી પરથી ઊંચો કરવામાં આવશે તો સર્વોને મારી અંદર હું ખેંચીશ અને આખરે એમ જ કર્યું. ઈસુ વધસ્તંભ પર જડાયા, લોહી વેવડાવ્યું, મરણ પામ્યા, દતાયા અને દતાઈ નો રહ્યા, બીજે દિવસે પાછા જીવતા થયા અને સ્વર્ગમાં ચડી ગયા. પરંતુ તેમણે શું કર્યું? પોતાનું લોહી દયાના સિંહાસન પર છાત્યું. પોતાનું પવિત્ર લોહી દયાના સિંહાસન પર છાત્યું અને 40 દિવસ પૃથ્વી પર ફર્યા અને પછી સ્વર્ગમાં ચડી ગયા. 500 થી ઘણા લોકો દર્શન આપીને 10 દિવસ સુધી ઇઝરાયલી યહૂદીઓએ અને પ્રભુના શિષ્યોએ રાહ જોઈ પડી પવિત્ર આત્માને અને બરાબર 50માના દિવસે પવિત્ર આત્મા ઉતર્યો. તો આપણે જોઈ શકીએ છીએ અને જે પ્રભુ ઈસુ ખ્રિસ્તે 12 શિષ્યોને પસંદ કર્યા તેઓ બધા જ આત્માથી ભરપૂર થયા અને બધી જગાએ જઈને બધે ઠેકાણા જઈને સ્વાર્થા પ્રગટ કરી. અને તે હતો શું છે? મહાન આદેશ. માણસના પાપ માટે કાયમી ઉકેલ કર્યો. કાયમી ઉકેલ. અને કાયમી ઉકેલ કર્યા પછી ઈસુ ખ્રિસ્તનું જે આગમન હતું એ યહૂદી પેઢીમાંથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવવાના હતા અને એમણે એમ જ કર્યું. અને મહાન આદેશ એટલે મહાન આદેશની બે બાજુએ એટલે મહાન આદેશ ઈસુ ખ્રિસ્ત મરણ પામ્યા, દત્તને પાછા ઉઠ્યા, પછી મહાન આદેશ આપ્યો કે આખા જગતમાં જઈને આખી સૃષ્ટિને સ્વાર્થા પ્રચાર કરો. અને માર્ક 16:15-20 આપણે કલમ જોઈ હતી એ છે મહાન આદેશની કલમો જે આપણે જોઈ હતી. અને પછી ઈસુ ખ્રિસ્તે તેના શિષ્યોને જે અધિકાર આપ્યો અને આ ચિહ્નો ઈસુના નામમાં અવિશ્વાસીઓમાંથી વિશ્વાસીઓ બનાવવા માટે છે. સુવાર્તાઓ નોંધ કરે છે કે શિષ્યો ગયા અને સુવાર્તા પ્રચાર કરી અને દેવે તેઓની સાથે ચિહ્ન અને ચમત્કારની સાથે કામ કર્યું. પ્રેરિતોના પુસ્તકમાં આ નોંધ છે કે હજારો લોકોએ વિશ્વાસ કરી લીધો. પ્રેરિતોના કૃત્યોની અંદર 28 અધ્યાયમાં એનો નોંધ છે કે હજારો યહૂદીઓએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરી લીધો. અને હવે આપણે આગળ જઈએ. માઠી લખેલી સ્વાર્તા 28મો અધ્યાય જુઓ. 28મો અધ્યાય તમે લખી છે ને કલમ કે બાકી છે ને તો લખી લેજો. આ ઈસુ ખ્રિસ્ત શું છે? મહાન આદેશ. ઈસુ ખ્રિસ્તનો મહાન આદેશ. આ મહાન આદેશ કોર છે આપણે મહાન આદેશ. મહાન આદેશ ઈસુ ખ્રિસ્તનો મહાન આદેશ. ચાલો આપણે બાઇબલ ખોલીને વાંચીએ. માથી 28મો અધ્યાય 19:20 કલમ વાંચો. 19:20 કલમ માથી 28:19-20 બધા કાઢીને વાંચો. સર્વ દેશમાંને શિષ્ય કરો. શું છે? ઈસુ ખ્રિસ્તો મહાન આદેશ. શું છે? મહાન આદેશ. શું છે મહાન આદેશ? તમે જઈને સર્વ દેશનાઓને શિષ્યો કરો, બાપ તથા દીકરા તથા પવિત્ર આત્માના નામે તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ. કલમ 20, મેં તમને જે જે આજ્ઞા કરી તે સર્વ પાળવાનું તેઓને શીખવતા જાઓ અને જુઓ જગતનામ સુધી
જુઓ જગતના અંત સુધી સર્વકાળ હું તમારી સાથે છું. આ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો મહાન આદેશ હતો તેના શિષ્યોને મહાન આદેશ હતો અને મહાન આદેશનું પાલન તેઓ કરવા લાગ્યા. ચાલો લખો તમે, ઈસુએ તેના શિષ્યોને આજ્ઞા આપી કે તમે જઈને સર્વ દેશનાઓને શિષ્યો કરો શિષ્ય એ છે કે જેઓ ઈચ્છાપૂર્વક તેમનું સર્વ છોડીને તેની પાછળ ચાલે છે. તેણે તેઓને કહ્યું કે જેઓ વિશ્વાસ કરે છે તેઓને બાપ તથા દીકરા તથા પવિત્ર આત્માને નામે બપ્તિસ્મા આપતા જાઓ. મેં તમને જે શીખવ્યું તેઓને શીખવતા જાઓ. લખો, તીર મારી લખો, આપણા વિશ્વાસનો અંત ફળ લખો. ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણા આત્માનું તારણ છે. તેમની સાથે આપણા અનંત કાળ સુધી રહીશું. લખજો આગળ, જો ઈસુ ખ્રિસ્તના તારણનો નકાર કરે છે તે અપરાધી થશે અથવા નાશ પામશે. કલમ લખી લો, માર્ક 16:16. જો વિશ્વાસ નહીં કરશે તેઓ અપરાધી થશે. યોહાન 3:18. લખો કલમ, રોમિયો 1:16. ખ્રિસ્તની સુવાર્તા દરેક વિશ્વાસ કરનારને દેવનું તારણ પમાડનારું પરાક્રમ છે. પ્રથમ યહૂદીને અને પછી દરેક જાતિઓ માટે પણ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ, થોડી જઈ હવે લખવાનું, માથી 28:19-20 શું છે? મહાન આદેશ, આખા જગતમાં જઈને આખી સૃષ્ટિને સુવાર્તા પ્રગટ કરો, સુવાર્તા પ્રચાર કરો. પિતા પુત્ર પવિત્ર આત્માને નામે તેઓને બપ્તિસ્મા આપતા જાઓ.
પછી મે જે તમને શીખવ્યું તે બધું શીખવતા જાઓ. આ છે શિષ્યો બનાવવાની ક્રિયા, શિષ્યો બનાવવાની ક્રિયા. તો પછી આપણે આગળ જોઈ શકીએ છીએ કે જે વિશ્વાસ નહીં કરે તે અપરાધી થઈ ચૂક્યો છે. જે વિશ્વાસ કરે છે એને પર જે વિશ્વાસ નહીં કરે તે અપરાધી થઈ ચૂક્યો છે. ચાલો કલમને જોઈએ આપણે. બધા જ કાળો બાઇબલ બોલો. પહેલો પિતર 1:9, પહેલો પિતર 1:9, પહેલો પિતર નું પુસ્તક 1:9, 1:9 મળ્યું? વાંચો બધા, 1, 2, 3 વાંચો, બધા વાંચો. 1:9, જો પિતર માછી મારો તો માછલા પકડવા વાળો વ્યક્તિને પ્રભુએ પસંદ કર્યો, અને પિતરે 1 વાર 2 વાર 3 વાર પ્રભુનો નકાર કર્યો હતો અને પસ્તાવો પણ કર્યો હતો, અને પ્રભુ ઈશ્વરે શું કહ્યું? મારા ઘેટાને પાર, મારા ઘેટાને સાચવ, મારા ઘેટાની રખેવાની કર. 3 વખત ઈસુ ખ્રિસ્તે એને કહ્યું. તો એ પિતર એટલો બધો પવિત્ર આત્માની ભરપૂર થયો કે એનો પરછાયો માંડા પર પડે એટલી જ વારમાં માંડા સાજા થઈ જતા, એટલો અભિષેક પિત્તરની અંદર હતો. તો પિત્તર શું કહે છે? જુઓ કલમને, જુઓ નવમી કલમ. અને તમે તમારા વિશ્વાસનું ફળ એટલે તમારા આત્માઓનું તારણ પામો છો. વિશ્વાસના મારફતે તમારા આત્માઓનું તારણ પામો છો. આત્માનું તારણ એટલે બરાબર ધ્યાનથી સાંભળો છો. અક્ષર જ્ઞાનીઓ છે, આત્માના જ્ઞાનીઓ છે. જેઓના આત્માનો એકવાર ઉદ્ધાર થઈ જાય તો તેના હૃદય અંતકરણમાંથી કદી ગારના શબ્દો કે બીભત્સ શબ્દો કે નકારાત્મક શબ્દો નીકળતા નથી. તારણ બહુ જ મૂલ્યવાન છે. તારણ એટલે કે મુક્તિ, આઝાદી, સ્વતંત્રતા, પાપોની ક્ષમા, આશીર્વાદો, બધું જે તારણમાં એ શબ્દો સમાયેલા છે. તો આત્માના ઉદ્ધારની આપણને જરૂર છે, અને આપણે પામ્યા છે તો પ્રભુ ઈસુ ખ્રિસ્તના મહાન આદેશની પણ આપણને જરૂર છે. ચાલો આગળ જઈએ, આગલી કલમ ખોલો. માર્ક 16:16, માર્કની લખેલી સુવાર્તા 16મો અધ્યાય 16મી કલમ. માર્ક 16:16, માર્ક 16:16, 16મો અધ્યાય 16મી કલમ વાંચો. શું કહે છે અહીંયા તારણ સંબંધી? વાંચો પછી. તો અહીંયા લખેલું છે માર્ક 16:16, જેઓ વિશ્વાસ નહીં કરે, શબ્દ જુઓ, જેઓ વિશ્વાસ નહીં કરે તેઓ અપરાધી ઠરશે. જે કોઈ વિશ્વાસ કરે તથા બાપ્તિસ્મા લે, શબ્દ છે, તે તારણ પામશે. જે વિશ્વાસ કરે બપ્તિસ્મા લે તે તારણ પામશે. નીચેનો ભાગ, વિશ્વાસ નહીં કરે તે અપરાધી ઠરશે. વિશ્વાસ નહીં કરશે એ અપરાધી ઠરશે. આગળ યોહાની લખેલી સુવાર્તા 3:18, યોહાન 3:18, 3જો અધ્યાય 18મી કલમ. તેના પર જે વિશ્વાસ કરે છે તે અપરાધી થતો નથી. કોના પર? ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ, ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ. પણ જે વિશ્વાસ નહીં કરતો તે અપરાધી થઈ ચૂક્યો છે, કેમ કે દેવના એકાકી જની દીકરાના નામ પર તેણે વિશ્વાસ કર્યો નથી. તો પ્રિયજનો, ઈસુ ખ્રિસ્તનો જે એ મહાન કાર્ય છે, મહાન કાર્ય છે, અને એ મહાન કાર્ય છે એ અદ્ભુત છે, અને ઈસુ ખ્રિસ્તેના મારફતે પરમેશ્વરે મહાન કામ કર્યું છે. જો કે તારણ પામવા માટે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તની, યાની કે પરમેશ્વરની જે ભવિષ્યવાણી હતી, ભવિષ્યવાણીમાં ઉત્પત્તિ 3:15 આપણે જોઈએ, સ્ત્રીની સંતાન આવશે, શેતાન કે તારું માથું ચૂમશે. યશાયા 7:14 શું કહ્યું? કુમારી ગર્ભવતી થશે, દીકરાને જન્મ આપશે, નામ ઇમ્માનુએલ, જેનો મતલબ પરમેશ્વર આપણી સાથે, આપણી સાથે.
તો આપણે જોઈ શકીએ છીએ ગલાતી ચાર ચાર વસ્તુ લખેલું છે. સમય પૂરો થયો ત્યારે દેવે પોતાના દીકરાને નિયમના આધીન મોકલ્યો. તો જૂના કરારની અંદર માનવ જાતના પાપને માટે કામ ચલાવ જે ઉકેલ હતો, કામ ચલાવ ઉકેલ એટલે વર્ષ વર્ષ બલિદાન આપવું પડતું હતું, ઘેટામાંથી બકરામાંથી એબ રહીત હલવાન લેવું પડતું હતું. પછી એમની તપાસ કરીને માણસે નાહી ધોઈને સ્નાન કરીને યાજકે પણ કમરમાં ઘૂઘળીઓ બાંધવાનું માટે પાઘડી પહેરવાની અને ત્યાર પછી જ એના પાપની કબૂલાત માટે એને શું કરવું, ઘેટામાંથી બકરામાંથી બલિ આપવું પડતું હતું કે એના પાપ ધંકાય, પાપ ધંકાય. તો ઉત્પત્તિ 3:21 પ્રમાણે પરમેશ્વર પર જાનવરને મારીને એનું ચામડું ઉતારીને માણસને પહેરાવ્યું, આદમને પહેરાવ્યું કે જેથી એના પાપ ધંકાય, કામ ચલાવ ઉકેલ. પણ પછી માણસના પાપને કાયમી ઉકેલ માટે શું કર્યું, સદીઓથી ઈસુ ખ્રિસ્તના આગમનની પરમેશ્વર રાહ જોતા હતા કે આ સંસારમાં આવે. તો આપણે જોઈ શકીએ છીએ કે ઇઝરાયેલી યહૂદીઓને રામસેથી સુપોર્ટ સુધી 6 લાખ પાયદળ પુરુષોને મિસ્રના રાજા ફારુના હાથમાંથી શું કર્યું, છોડાવ્યા. અને એ ઇઝરાયેલી યહૂદી પેઢીમાંથી જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવવાના હતા. પણ હામાન પણ યહૂદી પ્રજાને મારી નાખવા માંગતો હતો અને યહૂદી પ્રજાને મારી નાખે તો ઈસુ ખ્રિસ્તનું આગમન જલ્દી ન થાય, માટે યહૂદીને શૈતાન કોઈને કોઈ પ્રમાણે રોકવાનો પ્રયત્ન કરતો હતો. પણ એ નિષ્ફળ ગયો. આખરે ઉત્પત્તિ માથી લખેલી સુવાર્તા પહેલો અધ્યાય જો તમે ઘરે જઈને વાંચો તો ત્યાં લખેલું છે 14 પેઢી 14 પેઢી 14 પેઢી. તો ઈસુ ખ્રિસ્ત ઇબ્રાહીમના વંશજમાંથી યહૂદી પેઢીમાંથી આવ્યા અને જૂના કરારની ભવિષ્યવાણી નવા કરારમાં પૂરી થઈ અને તે આપણે ગલાતી 4:4 અંદર જોઈ શકીએ છીએ. હવે જો વિશ્વાસ કર્યો છે, ચાલો રોમિયો 1:16 કાઢો. રોમિયોનું પુસ્તક 1:16, રોમિયો 1:16, રોમિયોનું પુસ્તક પહેલો અધ્યાય 16 બી કાઢવા છો. પાઉલ પ્રે એમ કે છે, સુવાર્તા વિશે મને શરમ લાગતી નથી, દરેક વિશ્વાસ કરનારને દેવનું તારણ પમાડનારું પરાક્રમ છે. શું છે? દરેક વિશ્વાસ કરનારને. કેટલા લોકો વિશ્વાસ કરવા વાળા? દરેક વિશ્વાસ કરનારને તારણ પમાડનારું પરાક્રમ. દરેક એટલે હું, તમે, આપણે બધા, બરાબર છે? દરેક વિશ્વાસ કરનારને તે તારણ પમાડનારું પરાક્રમ છે. દરેક વિશ્વાસ કરનારને તારણ પમાડનારું પરાક્રમ છે. પછી શું લખેલું છે? પ્રથમ યહૂદીને. પહેલી બાબત જો કોને કહ્યું? પ્રથમ કોને કહ્યું? યહૂદી. યહૂદી કેમ? યહૂદીએ કહ્યું. યહૂદી પેઢીમાંથી ઈસુ ખ્રિસ્ત આવવાના હતા. પ્રિયો, કઈ પેઢીમાંથી આવવાના હતા? યહૂદી પેઢીમાંથી. અને પછી લખેલું છે, પછી શું લખેલું છે? એટલે ગ્રીક એટલે કોણ? ગ્રીક એટલે અન્ય જાતિ ખ્રિસ્તી. પ્રથમ યહૂદી ખ્રિસ્તી અને ગ્રીક અન્ય જાતિ ખ્રિસ્તી. આપણે શા માટે આવ્યા છે? અન્ય જાતિમાંથી પ્રભુની પાસે આવ્યા છે. અન્ય જાતિ ખ્રિસ્તી તરીકે કહેવાય. પણ પ્રથમ યહૂદી પેઢી ખરીને યહૂદી પેઢીમાંથી ઈસુ ખ્રિસ્ત આવવાના હતા. માટે પાઉલ પ્રેરિત છે, મને સુવાર્તા પ્રગટ કરવા માટે શરમ લાગતી નથી, દરેક વિશ્વાસ કરનારને તે તારણ પમાડનારું પરાક્રમ છે. બોલો હાલેલુયા. જોડમાં બોલીએ હાલેલુયા. કેટલી અદ્ભુત બાબતો કહેવાય. એટલે માટે પાઉલ પ્રેરિત શું કહે છે? કેમ કે સુવાર્તા વિશે મને શરમ લાગતી નથી. જો આપણે જોઈ શકીએ છીએ કે ઉત્પત્તિથી પુનર્નિયમ સુધી જે 5 પુસ્તકો છે, બરાબર, ઉત્પત્તિ, નિર્ગમન, લેવી, ગણના અને પુનર્નિયમ, જે યહૂદી લોકોને નિયમ આપેલા હતા અને યહૂદી લોકો એ નિયમનું પાલન કરી શકતા નહોતા અને યહૂદી પેઢીમાંથી પરમ ઈસુ ખ્રિસ્ત આવવાના હતા. અને પછી આપણે યહોશુઆનું પુસ્તકથી વાંચીએ, આપણે સીધા મલાકી સુધી જેટલા પ્રબોધકોનું પુસ્તક છે એમાં પણ ઈસુએ કહ્યું, મારા સંબંધી લખેલું છે. ક્યાં લખેલું છે? લુક 24:44 આપણે કલમ વાંચી હતી, બરાબર છે?
લૂક 24 ને 44 જરા કાળીને વાંચી લો, જરા કાળીને વાંચી લો, તો વાંચો લૂક 24:44, લૂક 24:44 વાંચો તો. બીજું કયું છે? પ્રભુ ડકો, પ્રભુ પ્રભુ ડકો નું પુસ્તક, નિગમન, લેવી, ગણના, પુનર્નિયમ, આ પાંચ પુસ્તક છે મૂસાનું નિયમ શાસ્ત્ર. પછી પ્રબોધકોના પુસ્તકો તમે વાંચ્યા છે, યોહોશુઆથી સીધા આપણે માલાખી સુધી વાંચ્યા, બરાબર, હોશેથી માલાખી સુધી પણ નાના મોટા મિસ્ટરીઓ થાય છે. એ પ્રબોધકોના પુસ્તકમાં મારા સંબંધી લખેલું છે. કોણે કહ્યું? ઈશુએ કહ્યું. પછી યશાયા, યર્મિયા, હજકેલ, દાનિયલ, આ ચાર મોટા પ્રબોધકો, એમાં પણ લખેલું છે મારા સંબંધી. ગીત શાસ્ત્રના 150 અધ્યાય, ઈશુએ કહ્યું મારા સંબંધી લખેલું છે, મારા સંબંધી લખેલું છે, પણ તું પૂરું થવું જોઈએ. અને એક બધું પૂરું થયું અને યેશુ પોતે મરિયમના પેટે જન્મ લઈને ઉત્પત્તિ 3:15 પ્રમાણે સ્ત્રીની સંતાન થઈને આવ્યા. માટે રોમીય 16 શું કહ્યું પાઉલ પેટે? મને શરમ લાગતી નથી. સાલી શરમ નહીં લાગતી, સુવાર્તા પ્રચાર કરવા માટે મને શરમ લાગતી નથી. કદાચ કોઈક ભણેલા હોય, હોશિયાર હોય, ડિગ્રી પ્રાપ્ત કરેલું હોય અને જરા બરાબર ઇંગ્લિશ પણ બોલતા હોય, અને આપણે તો વિચારીએ આ લોકોને કેવી રીતે વચન આપીશું. નો નો નો, અભણને પ્રભુ ભણેલાની જીત આપે છે. દેવનું સામર્થ્ય તમારી અંદર છે અને મહાન આદેશનું પાલન તમે કરી રહ્યા છો. આગળ આપણે જઈએ, આગળ દેવના, ચાલો તીર મારીને લખો. જેમાં એવા લોકો જેઓએ દેવનો નકાર કર્યો અને તેમની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું. ચાલો લખો, હવે પહેલો ભાગ એમ લખી દો, પહેલો ભાગ એમ કહી લખો. આ પરીક્ષામાં આવશે, હા, બરાબર લખજો. લખો, યરુશાલેમનો અને પ્રથમ મંદિરનો નાશ થયો. યરુશાલેમનો અને પ્રથમ મંદિરનો નાશ થયો. જે સુલેમાન રાજાએ બાંધ્યું હતું. લોકો તેની તરફ ફરે માટે દેવે લોકોને પ્રબોધકો મારફતે ચેતવણી આપી હતી. પણ દેવના કરારને લોકોએ પાળ્યું નહીં. તેઓએ અન્ય જાતિની સ્ત્રીઓ સાથે લગ્ન કર્યું અને પોતાના હાથે બનેલી વસ્તુઓની ઉપાસના કરી.
પસ્તાવો કરવાનો અવસર તેઓને અપાયો, પસ્તાવો કરવાનો અવસર તેઓને અપાયો, પણ તેઓએ પસ્તાવો કર્યો નહીં. દેવે નબુખાદનેસાર રાજાને દેવે નબુખાદનેસાર રાજાને મોકલીને તેના લોકોને શિક્ષા કરી. યરુશાલેમ અને મંદિરનો નાશ કર્યો. તેણે લોકોને માર્યા, અને રહી ગયેલાઓને બાબિલમાં ગુલામ તરીકે લઈ ગયા. તેઓ તે બંદીખાનામાં સિત્તેર વર્ષ સુધી રહ્યા. દેવનો કોપ હંમેશા સુલેમાન રાજાએ એ મંદિર બાંધ્યું હતું, અને એ સમયની અંદર જેટલા જૂના કરારના બધા પ્રબોધકો થઈ ગયા, એ પ્રબોધકોએ ઇઝરાયેલી યહૂદીઓને ચેતવણી આપી હતી કે પાપથી રહેવું, દૂર દૂર રહેવું, ભૂંડાઈથી દૂર રહેવું. તો પણ દેવના કરારને લોકોએ માન્યું નહીં, સ્વીકાર્યું નહીં. પરંતુ તે લોકોએ શું કર્યું, ઇઝરાયેલી યહૂદીઓએ અન્ય જાતિની સ્ત્રીઓની સાથે લગ્ન કર્યું, અને તેઓ પોતાના હાથે બનેલી વસ્તુઓને દંપણ પ્રણામ કરવા લાગ્યા, ઉપવાસ કરવા લાગ્યા. પસ્તાવો કરવાનો અવસર તેઓને અપાયો. જૂના કરારના ઇઝરાયેલી યહૂદીઓને પસ્તાવો કરવાનો અવસર અપાયો, પણ તેઓએ પસ્તાવો કર્યો નહીં. દેવે નબુખાદનેસાર રાજાને મોકલીને તેના લોકોને શિક્ષા કરી. જૂના કરારની અંદર જે નબુખાદનેસાર રાજા થઈ ગયો, એ નબુખાદનેસાર રાજાએ ઇઝરાયેલી યહૂદીઓને શિક્ષા કરી, અને પછી અને યરુશાલેમ અને મંદિરનો નાશ કર્યો. સુલેમાનના મંદિરનો નાશ કર્યો, યરુશાલેમ અને મંદિરનો નાશ કર્યો. ત્યારે લોકોને માર્યા, કોણે, નબુખાદનેસાર રાજાએ, અને રહી ગયેલાઓને બાબિલમાં ગુલામ તરીકે આ નબુખાદનેસાર રાજાએ લઈ લીધા, ઇઝરાયેલી યહૂદીઓને. તેઓ તે બંદીખાનામાં 70 વર્ષ સુધી રહ્યા. કોણ, ઇઝરાયેલી યહૂદીઓ. કેટલા વર્ષ રહ્યા, 70 વર્ષ સુધી ઇઝરાયેલી યહૂદીઓ બંદીખાનામાં રહ્યા. અને દેવનો કોપ હંમેશા પાપ પર જ રહેશે. દેવખાના પર દેવનો કોપ પાપ ઉપર રહે છે, કેમ કે ઇઝરાયેલી યહૂદીઓએ પાપ કર્યું. ઇઝરાયેલી યહૂદીઓએ પાપ કર્યું એને લીધે પ્રિયજનો. તો આપણે આપણે જોઈ શકીએ છીએ આ પહેલો ભાગ, પહેલા ભાગને આપણે બહુ જ સારી રીતે જોઈ શકીએ છીએ, સમજી શકીએ છીએ. ચાલો બીજો ભાગ હવે જુઓ. બીજો ભાગ બીજા મંદિર નાશ જેને હેરોદ રાજાએ નવીનીકરણ અને સુશોભિત કર્યું હતું. બીજા મંદિરનો નાશ જેને હેરોદ રાજાએ નવીનીકરણ અને સુશોભિત કર્યું હતું. આ નવાકરણની વાતો છે. હા, કે હેરોદ રાજા ક્યાંનો છે, નવાકરણમાં, ઈસુ ખ્રિસ્તના સમયની વાત છે. આગળ લખો, પ્રબોધકોના સમય પછી
ઇઝરાયેલી લોકો સાથે વાર્તાલાપ કરવા માટે દેવે તેનો પોતાનો દીકરો ઈસુ ખ્રિસ્તને મોકલ્યો દેવે પોતાનો દીકરો ઈસુ ખ્રિસ્તને મોકલ્યો દ્રષ્ટાંતોથી અને બીજું ઘણું શિક્ષણ આપીને આવનાર દેવના રાજ્ય વિશે તે બોલ્યો તેણે તેઓને પસ્તાવા માટે અને તેઓના દુષ્ટ માર્ગોથી ફરવા માટે તથા તેઓના પૂરા હૃદયથી દેવ તરફ ફેરવવા દલીલ કરી મોટું શહેર યરુશાલેમ તેના રહેવાસીઓને અને તે મંદિરનો કેવી રીતે નાશ થવાનો છે એ જાણીને ઈસુ રડ્યો લખજો માઠી 24 માં આનાશ વિશે સચોટ ભવિષ્યવાણી કરવામાં આવેલ છે ઈસવીસન 70 માં યરુશાલેમ અને મંદિરનો સંપૂર્ણ નાશ રોમન સરકારના હાથેથી થયો હતો આ બે ભાગને બરાબર સમજવું બહુ જરૂરી છે આ બે ભાગને જો બરાબર તમે સમજી ગયા જૂના કરારની વાતો અને નવા કરારની વાતો છે બરાબર છે હવે જૂના કરારની અંદર એક બાબત કે યરુશાલેમનો મંદિરનો નાશ થયો અને એ પણ ઇઝરાયેલી યહૂદીઓએ કહેલી વાતને માની નહીં આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું માટે નબુખાદનેસર રાજાને દેવો ઉભો કર્યો નબુખાદનેસર રાજાના મારફતે ઘણા લોકો માર્યા ગયા હવે નવા કરારની અંદર હેરોદ રાજા આવ્યો અને હેરોદ રાજાના સમયની અંદર કોણ આવ્યા પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યા અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યા ત્યારે તેમણે ઇઝરાયેલ લોકોની સાથે માત્ર 5-6-7 પ્રમાણે પણ વાર્તાલાપ કરી અને પરમેશ્વરે પોતાના દીકરા ઈસુને મોકલીને દ્રષ્ટાંતો દ્વારા અને શિક્ષણ દ્વારા પણ વાર્તાલાપ કરી અને પસ્તાવા માટે અને તેઓના દુષ્ટ માર્ગોથી ફરવા વિશે પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે વાત કરી પૂરા હૃદયથી દેવ તરફ ફેરવાની દલીલ પણ કરી અને માત્ર 24માં અધ્યાયની અંદર ભવિષ્યવાણી પણ સચોટ ભવિષ્યવાણી કરી પરંતુ મંદિર યરુશાલેમનો ઈસવીસન 70માં રોમન સરકાર દ્વારા નાશ થયો હતો કોના દ્વારા રોમન સરકાર દ્વારા પહેલી બાબતને ધ્યાનમાં બરાબર રાખવાની જરૂર છે બે બાબત છે જો આ બે બાબતને બરાબર આપણે ધ્યાન કરીને સમજીએ કે ખરેખર ઈસુ ખ્રિસ્તનું કામ અદ્ભુત છે
હવે આ જે ઉદાહરણ છે આ બે ઉદાહરણ તમને આપ્યા બરાબર પહેલો ભાગ ને બીજો ભાગ એમાં ઉદાહરણ આપો કે જેમાં લોકોએ આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું હા ઉદાહરણ તમારા પ્રશ્નોની અંદર એવું આવે કે ઉદાહરણ એવું આપો કે જેમાં આજ્ઞાનું ઉલ્લંઘન થયું બરાબર છે આજ્ઞાનું ઉલ્લંઘન તો બે ઉદાહરણો તમને આપ્યા એક પહેલું ઉદાહરણ એક બીજું ઉદાહરણ પહેલું ઉદાહરણ એ છે કે યરુશાલેમના મંદિરનો નાશ થયો ઇઝરાયેલી યહૂદીઓ પરમેશ્વરની કહેલી વાત માની નહીં માટે નબુખાદનેસર રાજાના મારફતે ઘણા લોકોને નાશ કર્યો અને ઈસવીસન સિત્તેરમાં એનો નાશ થયો પછી આપણે જોઈ શકીએ છીએ કે હેરોદ રાજાનો સમય આવ્યો તે હેરોદ રાજાના સમયમાં કોણ આવ્યું પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યા અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે પુષ્કળ દલીલ કરી કે પસ્તાવો કરો દેવતાઓ ફરો પાપને છોડી મૂકો મનને બદલો આ બે બાબતોના ઉદાહરણ અને છતાં પણ તેઓએ કહેલી વાતને માન્ય કરી નહીં તો આપણે જોઈ શકીએ છીએ કે આ બે જે ઉદાહરણો છે બે ઉદાહરણને મેં બિલકુલ વિગતવાર તમારી પાસે લખાવ્યા છે કે 70 વર્ષ સુધી રહ્યા દેવનો કોપ હંમેશા પાપ પર રહે છે દેવનો કોપ સ્થાન પર ભડકે છે પાપ ઉપર દેવનો કોપ ભડકે છે બીજા મંદિરનો નાશ જેને હેરોદ રાજાએ નવીનીકરણ સુશોભિત કર્યું હતું પ્રબોધકોના સમય પછી ઇઝરાયલ લોકોની સાથે વાર્તાલાપ કરવા માટે દેવે તેને પોતાના પુત્ર ઈસુ ખ્રિસ્તને મોકલ્યો અને તેને દ્રષ્ટાંતો દ્વારા પણ વાર્તાલાપ કરી શિક્ષણ દ્વારા પણ વાર્તાલાપ કરી વચનો દ્વારા પણ વાર્તાલાપ કરી અને પછી આપણે જોઈ શકીએ છીએ માથી ચોવીસમો અધ્યાય કાળો માથી ચોવીસમો અધ્યાય કાળો અને ત્રણ ચાર વાંચો આ દુનિયાની અંદર જે બાબતો થઈ રહી છે આ બધું ક્યારે થશે પછી અને તારા આવવાની તથા જગતના અંતની સી નિશાની થશે તારા આવવાની અને જગતના અંતની સી નિશાની થશે એ અમને કહે ત્રણ પ્રશ્નો લખી લેજો હા કે પહેલો પ્રશ્ન ક્યારે મંદિર યરુશાલેમનો નાશ થશે મેં તમને બે ઉદાહરણો લખાવ્યા છે એમાં આ બાબત છે ક્યારે મંદિર યરુશાલેમનો નાશ થશે બીજી બાબત તારા આવવાનું ચિહ્ન બીજા આગમનની નિશાની શું છે ત્રીજો પ્રશ્ન ત્રણ લખી દો તું આવશે ત્યારે શું બનશે શું થશે ચાલો લખી દીધું ચાલો હવે ચાર કલમથી તે સીધી 14 કલમ સુધી બધા વાંચો ચાર કલમથી 14 કલમ સુધી વાંચો જ્યાં ઈસુ ખ્રિસ્તની સચોટ ભવિષ્યવાણી છે સચોટ ભવિષ્યવાણી ઈસવીસન 70માં યરુશાલેમ અને મંદિરનો નાશ સંપૂર્ણ નાશ થયો કોના દ્વારા રોમન સરકારના હાથોથી થયો કોનાથી થયો રોમન સરકારના હાથોથી થયો તો વાંચો 4 કલમથી તે 14 કલમ સુધી બધા મોટા અવાજે વાંચો વાંચો ત્યારે
હવે માઠીને 24મો અધ્યાયને 24મી કલમ વાંચો હવે 24મી કલમ વાંચો જોડો ખ્રિસ્ત તથા જૂતા પ્રવચકો ઉઠશે અને એવા મોટા ચમત્કાર તથા અદ્ભુત કૃતિઓ કરી દેખાડશે કે જો બની શકે તો પસંદ કરેલાઓને પણ તેઓ ભૂલાવશે તો અહીં કાતે આપણે જોઈ શકીએ છીએ ત્રણ ચાર કલમ પછી ચાર થી ચૌદ કલમ સુધી અને પછી ચોવીસમી કલમ એવા પ્રબોધકો જૂઠા પ્રબોધકો આવશે કે ચિહ્નોને ચમત્કારો કરશે અને એમાં કઈ વિશ્વાસીઓને વિશ્વાસથી ભૂલાવી દેશે પછી આગળ એમાં ચોવીસમો અધ્યાય તમે ઘરે જઈને વાંચજો બત્રીસમી કલમથી એકાવન કલમ સુધી લખી લો બત્રીસમી કલમથી એકાવન કલમ સુધી એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના આગમનના ચિહ્ન વિશે દર્શાવે છે લખી લીધી કલમ હવે માથી 24મો અધ્યાય ને 28મી કલમ લખી લો માથી 24મો અધ્યાય 28મી કલમ તો એક આતે આપણે જોઈ શકીએ છીએ કે માથી લખેલી સ્વાર્થાની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે સચોટ ભવિષ્યવાણી કરી હતી તે અનુસાર હાલના તબક્કામાં માથી 24મો અધ્યાય પ્રમાણે દુનિયામાં થઈ રહ્યું છે કઈ વિશ્વાસીઓને ભૂલાવવામાં પણ આવે છે બીજી બાબત કે 28 કલમ પ્રમાણે જોવા જાય તો યુક્રેન રશિયા બીજા દેશોની અંદર કેટલી જગ્યા પર યુદ્ધ ચાલી રહ્યું છે કંઈ કેટલાય લોકો મરી રહેલા છે અને લોહિયાળ થઈ રહ્યું છે જ્યાં મૂળતા હોય ત્યાં ગીધો એકઠા થાય છે પછી આપણે 29થી જો 31 સુધી વાંચીએ તો આકાશમાં પણ ચિહ્ન થવા લાગ્યા છે અને ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ ચારે દિશાઓની અંદર વાતાવરણ ભયાનક સર્જાઈ રહેલું છે પછી અંજીરનું દ્રષ્ટાંત સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્તે વાત કરી 32મી કલમથી 51મી કલમ સુધી અને એમાં જો 45 46 ને 47 વાંચીએ જે ચાકર એટલે શિષ્યો જે મારું કામ કરે છે મારા કહેવા પ્રમાણે ચાલે છે એને ધન્ય છે એને ચાકર એટલે પ્રભુના શિષ્યો છે એને ધન્ય છે તો માથી લખેલી સ્વાર્થાની અંદર જે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સચોટ ભવિષ્યવાણી છે એના ઉદાહરણ બે વિભાગ તમને આપ્યા છે એને આપણે સમજવું બહુ જ જરૂરી છે તો મૂસાનું નિયમ શાસ્ત્ર પ્રબોધકોનું પુસ્તક અને ગીત શાસ્ત્રને સમજવું તારણ કેટલું કિંમતી છે એટલા માટે પાઉલ પેટે કીધું દરેક વિશ્વાસ કરનારાને તારણ પમાડનારું પરાક્રમ છે બોલો હાલેલુયા બધા બોલો હાલેલુયા ચાલો તીર મારીને લખો તીર મારીને લખો નોંધ કરો તીર મારીને લખો પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ પર મૃત્યુ પામ્યા તથા દતાયા અને ત્રીજે દિવસે ફરી તે મૃત્યુમાંથી સજીવન થયા ત્રીજે દિવસે મૃત્યુમાંથી તે સજીવન થયા આ બાબતને સ્વીકારીને જે કોઈ પસ્તાવો કરે અને તેના છુટકારા પર વિશ્વાસ કરે છે ત્યારે દેવનો કોપ માનવ જાત પર થંભી જાય છે લખો પણ ઈસુના દિવસોમાં યહૂદીઓએ તેના પર વિશ્વાસ કર્યો ન હતો તેઓ તે જ હતા જેઓ ઈસુને ઈસુ ખ્રિસ્તને વધસ્તંભે જડ્યા હતા તેઓએ ઈસુ અને તેના તારણનો નકાર કર્યો
તેઓમાંથી કેટલાયે વિશ્વાસ કર્યો હતો। ક્રુશ પર ઈસુ ખ્રિસ્તને જડવાને માટે યહૂદીઓમાંના ઘણાઓએ તેને રોમન સામ્રાજ્યને સોંપી દીધો। જા યહૂદી લોકો શું કર્યા છે, તેઓએ ઈસુનો અને તારણનો નકાર કર્યો। કેટલી અદ્ભુત બાબત છે, કેટલી અદ્ભુત બાબત! આ યહૂદી ઇઝરાયલી માટે જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યા હતા। કોના માટે આવ્યા હતા? યહૂદી લોકો માટે। પણ યહૂદી લોકોએ આ વાતને માન્ય જ નહીં કરી, યહૂદી લોકોએ આ વાતને માન્ય જ નહીં કરી, સ્વીકાર જ નહીં કર્યું। યહૂદી લોકો બિલકુલ પ્રભુનો નકાર કરતા રહ્યા, સ્વીકાર નહીં કર્યો, તારણનો સ્વીકાર નહીં કર્યો, તારણના પ્રભુનો સ્વીકાર નહીં કર્યો। યહૂદી લોકો માટે ઈસુ ખ્રિસ્ત આવ્યા હતા અને યહૂદીને જ છોડાવા દેવની ઈચ્છા હતી, ઈચ્છા હતી યહૂદીને છોડાવવાની દેવની ઈચ્છા હતી। પણ ગ્રીક અન્ય જાતિ ખરા ને, ગ્રીક અન્ય જાતિ, અન્ય જાતિ, એ ગ્રીક અન્ય જાતિમાંથી આપણે લોકો સામાથી છે, ગ્રીક અન્ય જાતિમાંથી, પણ પ્રથમથી યહૂદી ખ્રિસ્તી લોકો હતા ને, એ લોકોમાંથી ઈસુ ખ્રિસ્ત આવ્યા હતા કે તે લોકોને છુટકારો, તેઓને આઝાદી, તેઓને સ્વતંત્રતા મળે। પરંતુ યહૂદી લોકોએ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો નકાર કર્યો, તારણનો નકાર કર્યો, ઉદ્ધારનો નકાર કર્યો। એક પેઢીમાંથી ઈસુ ખ્રિસ્ત આવવાના હતા। તો આપણે જોઈ શકીએ છીએ કે આપણે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો અને વિશ્વાસ કર્યો આપણે માની લીધું કે આપણા પાપને માટે ઈસુ ખ્રિસ્તે કાયમી ઉકેલ કર્યો છે, ત્યારે આપણે મરવું, ડટાવું, પાછળ સાંકેતિક ચિહ્નો પાણીનો દુઃખીનો બપ્તિસ્મા પણ લીધું છે અને મહાન આદેશ આપણને મળ્યો છે। હવે આપણે જોઈ શકીએ છીએ ઈસુ ખ્રિસ્ત પોતે પણ પાણીનું દુઃખીનું બપ્તિસ્મા યોહાન બપ્તિસ્માના મારફતે લીધું। હવે યોહાન બપ્તિસ્મા કોણ હતો? એની અંડર ટિસ્પી એલિયાનો આત્મા હતો, પવિત્ર આત્મા કબૂતરના રૂપે ઉતર્યો। હવે કબૂતર પવિત્ર આત્મા નથી, યાદ રાખજો, પવિત્ર આત્મા કબૂતર નથી, પણ એક પ્રતીક છે। કબૂતર, અગ્નિ, દર, વાદળ, ઝાકળ, પવન, તુફાન, એ બધું જ પવિત્ર આત્માના પ્રતીક છે। કબૂતર પવિત્ર આત્મા નથી, પવિત્ર આત્મા એક વ્યક્તિ છે, ત્રિએક માનો એક છે। બધા બોલો હાલેલુયા, આગળ બોલીએ હાલેલુયા, લખો પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં તારણ છે। એ ન જાણવું મોટા દુઃખની વાત છે, જાઓ અને સર્વ લોકોને સુવાર્તા પ્રચાર કરો। જેથી તેઓ દેવના કોપથી અને આત્માના અનંતકાળના વિનાશથી, આત્માના અનંતકાળના વિનાશથી બચી શકે। લખો તીર મારીને એક લીટી છોડીને લખો, ઈસુના પુનરુત્થાન પછી તેમણે શિષ્યોને કહ્યું કે પવિત્ર આત્માની રાહ જોજો, જો
લખો કલમ પ્રેરિતોનો કૃત્યો 1:8 પવિત્ર આત્મા આવ્યા પછી યરુશાલેમમાં યહૂદિયામાં સમરુનમાં પૃથ્વીના છેડા સુધી તો અમારા સાક્ષી થશો. લખો પ્રેરિતોનો કૃત્યો 2:1-4 લખો 120 અનુયાયીઓ ઈસુના 12 શિષ્યો કેટલીક સ્ત્રીઓ ઉપલી મેડી પર પ્રાર્થના કરતા હતા પવિત્ર આત્મા ઉતર્યો. બધા જ પવિત્ર આત્માની ભરપૂર થયા. હવે તીર મારી લખો પિત્તળનો પ્રથમ પ્રચાર 3,000 આત્માને જીતી લીધા. 3,000 યહૂદીઓને જીતી લીધા. પછી 5,000 યહૂદીઓ બચી ગયા. પ્રથમની મંડળીઓના સમયમાં 1,000 યહૂદીઓ બચી ગયા. યહૂદીઓએ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યો. શિષ્યો બન્યા. મંડળીઓની વૃદ્ધિ થઈ. ચાલો હવે કલમ બધી લખી લેજો. હા કે કલમ લખો પ્રેરિતોનો કૃત્યો 2:41 કલમ. પ્રેરિતોનો કૃત્યો 4:4 કલમ. પ્રેરિતોનો કૃત્યો 6:1 કલમ. પછી 7 કલમ. પ્રેરિતોનો કૃત્યો 8:4-6 કલમ. પ્રેરિતોનો કૃત્યો 8:4-6. પ્રેરિતોનો કૃત્યો 16:5. પ્રેરિતોનો કૃત્યો 17:6 કલમ. પ્રેરિતોનો કૃત્યો 19:10 કલમ. પ્રેરિતોનો કૃત્યો 19:10 કલમ. પછી 18 કલમ. પછી 20 કલમ. ચાલો હવે આપણે બાઇબલ ખોલીએ. માર્ક 16:20 કલમ. નોટબુક મૂકી દો અને બાઇબલ ખોલો. હવે માર્ક 16:20 કલમ.
ત્યાંથી જઈને બધે ઠેકાણે સુવાર્તા પ્રગટ કરી. તેઓએ એટલે કોણ? એવો એટલે કોણ? એ એક જ દિવસમાં 3,000 જીતાઈ ગયા, 5,000 જીતાઈ ગયા હતા ઇઝરાયલી યહૂદીઓ, જેને પ્રભુ યેશુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરી લીધો, શિષ્યો બન્યા. અને આ લોકોએ પવિત્ર આત્માની ભરપૂર થયા. યેશુ તો સ્વર્ગમાં જતા રહ્યા, પવિત્ર આત્માને મોકલી આપ્યો, પરંતુ પવિત્ર આત્માને મોકલ્યા પછી આ લોકો જે પવિત્ર આત્માની ભરપૂર થયા, શું કરવા લાગ્યા? બધે ઠેકાણે જઈને સુવાર્તા પ્રચાર કરવા લાગ્યા. નીચેની કલમ જુઓ. પ્રભુ તેઓના કામમાં તેઓની સહાય કરતો. 19મી કલમમાં શું લખેલું છે? યેશુ તો આકાશમાં ચડી ગયો, તો પ્રભુ કેવી રીતે સહાયતા કરે છે? પ્રભુ યેશુ પવિત્ર આત્માના રૂપમાં આવી ચૂક્યા હતા અને પવિત્ર આત્માથી આ શિષ્યો ભરપૂર થયા હતા. અને પવિત્ર આત્મા એક પરમેશ્વર છે, ત્રિએક પરમેશ્વરમાંનો એક છે. અને જે આ શિષ્યો કામ કરતા તેઓના કામમાં પવિત્ર આત્માની પુષ્કળ મદદ રહેતી, ચિહ્નો અને ચમત્કારો તેઓના મારફતે થતા. તમને કહું કે થોમા, પ્રભુ યેશુ ખ્રિસ્તનો શિષ્ય, સાંભળજો, મદ્રાસની અંદર મરી ગયો. એ થોમા યીશુનો શિષ્ય હતો, જે હાથમાં પગમાં ખીલાઓના વે જોયા વગરનો વિશ્વાસ કરવાનો નથી એવું કહેવાવાળો વ્યક્તિ થોમા, મદ્રાસની અંદર પહાડ પર થોમા જીલ કરીને છે. ત્યાં અત્યાર પર ચર્ચમાં એક આંકુડીથી એના હાડકાને લટકાવેલું છે, કાચમાંથી આપણે જોઈ શકીએ છીએ. થોમા જીલ મદ્રાસમાં છે, જ્યાં થોમા પ્રભુનો શિષ્ય મરી ગયો હતો. આપણા ભારત દેશમાં આવીને તેણે પ્રચાર કર્યો હતો. એ થોમાએ તો બધે ઠેકાણે જઈને આ લોકોએ સુવાર્તાને પ્રચાર કર્યો હતો. ચાલો હવે આગળ જઈએ. આપણે આગળ જુઓ, પ્રેરિતોનો કૃત્યો બીજો અધ્યાય 41મી કલમ કાઢો. પ્રેરિતોનો કૃત્યો, ખોલો બાઇબલ, પ્રેરિતોનો કૃત્યો બીજો અધ્યાય 41મી કલમ વાંચો. તો વાંચો, બધા વાંચો. જે લોકો પવિત્ર આત્માની ભરપૂર થયા હતા, સુવાર્તા પ્રચાર કરવા માટે ફર્યા, જેઓએ તેની વાત સ્વીકારી તેઓ બાપ્તિસ્મા પામ્યા. અને તે જ દિવસે કેટલા દિવસ લાગ્યા 3,000 ને જીતવા માટે? હા, જો કલમને જોઈને કેટલા દિવસ લાગ્યા? આપણે તો એક દિવસમાં એકો નથી જીતી લેતા, એક દિવસમાં એક આત્માની એક જુવાનીને નહીં જીતીએ. તો અહીંયાથી એક જ દિવસે 3,000 લોકોને જીતી લીધા. પછી આગળ 3,000 માણસ મંડળીમાં ઉમેરો થઈ ગયો. હવે બાજુમાં પ્રેરિતોનો કૃત્યો 4:4 કલમ વાંચો. 4 કલમ વાંચો બધા. કેટલી થઈ ગઈ? 5,000. વિશ્વાસ કરનારાઓની સંખ્યા આશરે 5,000 ની થઈ. જોઈએ વાત સ્વીકાર કરી હતી, એક જ દિવસમાં 5,000 ની સંખ્યા થઈ ગઈ. 3,000 પછી 5,000 પછી આગળ 6 અધ્યાયને પહેલી કલમ. જેમ જેમ પ્રચાર થતો ગયો તેમ તેમ વિરોધ પણ વધતો ગયો. 6 અધ્યાયને પહેલી કલમ વાંચો, બધા વાંચો. ગ્રીક યહૂદી લોકોએ હિબ્રોની સામે બડબડાટ કર્યો, કચકચ કરી, અને મંડળીની વિરુદ્ધમાં સતાવણીની શરૂઆત થઈ ગઈ. તો સતાવણી થવા લાગી ત્યારે આ શિષ્યો શું કર્યું? ચારે ગમ વિખેરાઈ ગયા, સુવાર્તા લઈને ચારે ગમ વિખેરાઈ ગયા. પછી આગળ જુઓ, એમાં જ 6 એની 7મી કલમ વાંચો. ઉપર દેવની વાતનો પ્રચાર થતો ગયો,
क्या वधी गई? यरूशलेम मा शिष्यों की संख्या घनी वधी गई। अब आपने विचार करिए, 3000 जीताया, પછી 5000 જીતાયા, શિષ્યોની સંખ્યા વધી ગઈ, આપણે કેટલા શિષ્યો બન્યા છે? હજુ તો તમે લગાતાર બાઇબલ અભ્યાસ કરશો ત્યારે તમે શિષ્યો બનશો, હે? આપણે ક્યારે શિષ્યો બનીશું? આ મહાન આદેશ આ પ્રભુના શિષ્યો લોકો કરતા હતા, અને મહાન આદેશ તો પાલન કરતા સુવાર્તાને હર જગ્યા પર ફેલાવતા. જો કલમને જુઓ, દેવની વાતનો પ્રચાર થતો ગયો અને યરૂશલેમમાં શિષ્યોની સંખ્યા ઘણી વધી ગઈ, એટલે સુધી કે યાજકો પણ વિશ્વાસને આધીન થયા. આગળ જઈએ આપણે, 8:4-6 કાઢો. 8:4-6 બાજુમાં છે, 8:4-6 વાંચો, 4, 5, 6 કલમ વાંચો, બધા વાંચો. અંધકાર છવાઈ ગયેલો હતો, લૂલા હતા, લંગડા હતા, પક્ષઘાતી હતા, અશુદ્ધ આત્માના વર્ગણ વાળા હતા, પણ જયારે સતાવણી થઈ ત્યારે શિષ્યો ચારે ગમી ફેલાઈ ગયા અને સમારિયા શહેરની અંદર જઈને પ્રચાર કર્યો. લોકોએ એક ચિત્તે ધ્યાન આપ્યું પ્રભુતેઓના કામમાં. માર્ક 16:19 આપણે જોઈને, પ્રભુતેઓના કામમાં તેઓને સહાય કરતો, તેઓના હાથે ચમત્કારની સાબિતી કરી આપતો હતો. જેમ જેમ વિરો થતો ગયો તેમ તેમ પ્રચાર પણ વધતો ગયો. શિષ્ય ચારે ગમી ફળિયા સુવાર્તા લઈને આગળ વાંચો. 16:5 કેટલી વધતી ગઈ? રોજ 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 વધતી 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 ગઈ. હું તમને કહું કે હમણાંમાં તો બધા બહુ ગરું છે, બધા ક્યારે આવશે? આ વિસ્તારની અંદર બહુ પુષ્કળ અસંખ્ય છે પાક, એ બધો ક્યારે આવશે ઈસુની પાસે? જ્યારે આપણે તૈયાર થઈશું, સુવાર્તા બીજા સુધી પહોંચાડીશું, એવા સંજોગોમાં. કલમને જુઓ, એ રીતે મંડળીઓનો વિશ્વાસ દળ થતો ગયો, તેમનો અભિષેક પવિત્ર આત્મા તેમને મદદ કરતો, અને તેની સંખ્યા રોજ રોજ વધતી ગઈ, રોજ રોજ વધતી ગઈ. અને 57ના સમયની અંદર પણ પ્રભુના શિષ્યોએ પ્રચાર ચાલુ રાખ્યો. અદ્ભુત તારણ છે, સાલ્વેશન, અદ્ભુત તારણ. આ તો મહાન આદેશ તો પાલન કર્યા છે. આ બધી જે આપણે કલમ જોઈ રહ્યા છે, શું છે? મહાન આદેશ, મહાન આદેશ. ઈસુ ખ્રિસ્તના જે શિષ્યો તૈયાર થયા એ મહાન આદેશનું પાલન કરતા હતા, બધી જગ્યા પર જેની સુવાર્તાનો પ્રચાર કરતા હતા. આગળ આગળ જુઓ, 17:6 જો યાસોનને તથા કેટલા એક ભાઈઓને શહેરના અધિકારીઓ પાસે ઘસરી લઈ જઈને તેઓએ બૂમ પાડીને કહ્યું, શું કહેવા લાગ્યા? આ પ્રભુના શિષ્યો જોએ જગતને ઉથલ પાથલ કરી નાખ્યું છે. કોણે? શિષ્યોએ. કેમ ઉથલ પાથલ કરી નાખ્યું? આપણે જોયું કે ઈસુ ખ્રિસ્ત મરણ પામ્યા, દાદાને પાછા ઉઠ્યા, 40 વર્ષ પૃથ્વી પર ફર્યા, સ્વર્ગમાં ચડી ગયા, અને લૂક 24:49 કલમ પ્રમાણે યરૂશલેમને છોડતાના બાપતું વચન જે મારા મુખથી સાંભળ્યું છે એની વાત જોતા રહેજો. એવો વાત જોતા રહ્યા અને પ્રેતનું કૃત્ય 1:8 પ્રમાણે પવિત્ર આત્મા રેડાયો. પ્રેતનું કૃત્ય 2:1-4 પ્રમાણે પવિત્ર આત્માથી બધા શિષ્યો ભરપૂર થઈ ગયા, અને પિતરે પહેલો જ પ્રચાર કર્યો, પ્રથમ પ્રચાર કર્યો, 3000 ને જીતી લીધા, પછી 4000, 5000 ને જીતી લીધા.
નાગરજો એવું થયું કે જગતને જેઓએ જગતને ઉથલ પાથલ કર્યું છે તેઓ અહીં પણ આવ્યા છે સુણીને સુવાર્તા લઈને આવ્યા છે જગતને ઉથલ પાથલ કરી નાખ્યું છે કેવી રીતે બન્યું યેશુ ખ્રિસ્તે તો 3 વર્ષ જ પ્રચાર કર્યો 3 વર્ષમાં આખા વિશ્વને તેને હિલાવી નાખ્યું પણ જેના એના શિષ્યો તૈયાર થયા ને ક્યાં સુધી પહોંચી ગયા છે આખા જગતમાં તો સમજી લો સુવાર્તા ક્યાં સુધી પહોંચી છે આખા જગતમાં આ સુવાર્તા પહોંચી ગઈ છે અને જે બાકી છે ત્યાં પણ પહોંચી જશે અને યેશુ ખ્રિસ્તનું ઝડપથી આગમન થશે એનું આવવું નજીક છે એનું આવવું નજીક છે પહેલા ખુદ પરમેશ્વર અગ્નિસ્તંભ ને મેઘસ્તંભ મારફતે આવ જા કરતા હતા સ્વર્ગદૂત મારફતે આવ જા કરતા હતા પછી કેવી રીતે આવ્યા ખુદ માનવના રૂપમાં ઈસુ નામ લઈને સ્ત્રીની સંતાન થઈને આવ્યા પછી મરવું દતાવું પાછળ સંપૂર્ણ કરીને 40 દિવસ પૂરા કરી સ્વર્ગમાં ચડી ગયા ફરી પાછા કેવી રીતે આવ્યા પવિત્ર આત્માના રૂપમાં આવ્યા હવે પૃથ્વી પરના લોકોને લેવા માટે આવશે કેવી રીતે આવશે રાજાના રૂપમાં આવશે આપણે તૈયારીમાં રહેવાનું છે આપણે ભાવી ગયેલા લોકો છે જીવતો દેવ આપણને મળ્યો છે આગળ આપણે જઈએ પ્રેરિતોનો કૃત્યો 19મો અધ્યાય 10મી કલમ વાંચો 19મો અધ્યાય 10મી કલમ 19મો અધ્યાય 10મી કલમ વાંચો વાંચો એકી સાથે 1 2 3 વાંચો હા એમેન બધા બોલો હાલેલુયા આ પાઉલ પ્રેરિત સિલાસ પીતર યોહાન આગાબાસ બાનાબાસ આ બધા ચારે તરફ ફરતા પ્રભુની પ્રચાર કરતા શું કહે છે બે વર્ષ સુધી એ પ્રમાણે ચાલ્યું તેથી આશિયામાં રહેનાર સર્વ યહૂદીઓએ તથા ગ્રીકોએ પણ પ્રભુની વાત સ્વીકારી અન્ય જાતિના લોકો ગ્રીક અન્ય જાતિના લોકોએ પણ પ્રભુની વાત સ્વીકારી યહૂદી લોકોએ પણ પ્રભુની વાત સ્વીકારી કેમ તેઓના હાથે પ્રભુ ચિહ્ન ચમત્કાર કરતા હતા હવે નીચે 19મી કલમ વાંચો 19મી કલમ 19મી કલમ વાંચો એકી સાથે વાંચો 1 2 3 માફ કરજો 18મી કલમ કે 18મી કલમ કે છે વિશ્વાસી થયેલાઓમાંના પણ ઘણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના ચરણમાં આવ્યા અને શિષ્યોની આગળ જે વિશ્વાસ કરનાર લોકોએ તે તેઓએ પણ શું કર્યું પોતાના કૃત્યો જીવનમાં બનતી ભૂલો પાપ અપરાધ ગલાતી 5:19 પ્રમાણે વ્યભિચાર અપવિત્રતા લંપટપણું જૂઠું બોલવું ગાળ ગુટકા ચિલમ ગાંજો ટમાકુ ડાકુ દરેક પ્રકારનું દુર્વ્યસન હતું જે કંઈ પાપ હતું બધા કૃત્યો કબૂલ કરીને ખુલ્લા કહી દેખાડ્યા પાપ તેઓએ અંદર સંતાડેલું રાખ્યું નહીં વિશ્વાસ કરનારા જો વિશ્વાસી થયેલાઓમાંના ઘણા પ્રભુની પાસે આવ્યા પાપને તેઓએ સંતાડ્યું નહીં નીચે હવે 20મી કલમ વાંચો વાંચો 1 2 3 જો એ રીતે પ્રભુ ઈસુની વાત પરાક્રમથી પસરતી ગઈ અને પ્રબળ પણ થતી ગઈ કોઈ પણ એની સુવાર્તાને એના કામને રોકી શક્યું નહીં દિન પ્રતિદિન આગળના આગળ કામ વધતું ગયું ચાલો લખો હવે 1 આત્મા જ્યારે પસ્તાવો કરે છે ત્યારે સ્વર્ગ અને દૂતો આનંદ કરે છે હજારો બચે છે અને પસ્તાવ કરે છે ત્યારે એ આનંદ વિશે વિચાર કરો એ તારણ ઈસુ ખ્રિસ્ત મારફતે છે
પ્રબોધકોએ જૂના કરારમાં ભવિષ્યવાણી કરી હતી કે દેવના લોકો ઇઝરાયલ બચી જશે, એ 50માના દિવસ પછી થયું, એ 50માના દિવસ પછી થયું. જ્યારે દેવના રાજ્યમાં હજારો યહૂદીઓ આવ્યા, હવે તીર મારી લખો, લખો. એટલા માટે આપણે સુવાર્તાના સંદેશાને હલકામાં લેવું જોઈએ નહીં. આપણી પહોંચમાં, લખો, આપણી પહોંચમાં જેટલા લોકો છે તેઓના આત્માઓની જવાબદારી, આપણને આપવામાં આવી છે. ઈસુ ખ્રિસ્ત દ્વારા તારણ દરેક માણસને માટે વિશેષ મૂલ્યવાન બાબત છે. એમે રોમિયો 10:15 કાળ ને લખી લો પહેલા. રોમિયો 10:15, રોમિયો પુસ્તક 10મો અધ્યાય, તેની 15મી કલમ. રોમિયો 10:15, કારણે વાંચું બધા. વળી તેઓને મોકલ્યા વગર, વળી તેઓને મોકલ્યા વગર તેઓ જેમ કરીને ઉપદેશ કરશે. હા, પહેલી બાબત કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના પગલાને વિચાર કરીએ, કેટલા સુંદર પગલા. વ્યભિચારમાં પકડાયેલી સ્ત્રી પણ પ્રભુના ચરણમાં ઝૂકી ગઈ અને ચોટલાથી રડીને પછી આસુતી પગને પલાળીને ચોટલાથી ઉછવા લાગી. જો કેટલી અદ્ભુત બાબત, ઈસુના ચરણ આગળ પડી ગઈ. હવે બાઇબલની અંદર જોવા જાય તો વઢામણીની સુવાર્તા સંભળાવનારાઓના પગલા કેવા સુંદર છે. વઢામણી એટલે કહીશ તો વઢામણી જીવનના સુવાર્તાની વઢામણી. તો આપણે જૂના કરારની અંદર યશાયા 6 અધ્યાય જો આપણે વાંચીએ તો યશાયા તો કહ્યું, મેં મારી આંખોથી સૈન્યોનો દેવ યહોવાને જોયો છે, માટે મારું હવે આવી બન્યું છે. કેમ કે હું તો અશુદ્ધ હોઠોનો માણસ છું અને અશુદ્ધ હોઠોના લોકોમાં ગમે તેવું બોલી નાખી તેનું હું તો લોકોની વચમાં રહેતો છું, મારું આવી બન્યું. ત્યારે પ્રભુએ પોતે યશાયાને ઓળખ્યો, એના મુખને ઓળખ્યો અને પછી પ્રભુએ કહ્યું, યશાયાને મારા માટે કોણ જશે સુવાર્તા પ્રચાર કરવા માટે? તો યશાયા 6માં શું કહ્યું? હે પ્રભુ, મને મોકલ, હું જઈશ તારી સુવાર્તાને પ્રચાર કરવા માટે. ચાલો મારી સાથે ગાઓ, એક સાથે એક લીટી ગાઓ. કોણ જાયેગા, કોણ મેરે લિયે, કોણ જાયેગા,
मुझको दे जाऊंगा, कौन जाएगा कौन मेरे लिए, कौन जाएगा कौन मेरे लिए, प्रभु तो मुझको बे में जाऊंगा, प्रभु तो मुझको बे में जाऊंगा। तो सर्वप्रथम आपने जुए छे के प्रभु यीशु ख्रिस्ते कहूं आखी सृष्टि ने शू करो, सुवार्ता प्रचार करो, आखी सृष्टि ने सुवार्ता प्रचार करो। पछी ईसु ख्रिस्ते कहूं जे व्यक्ति ईसु ने प्रभु तरीके कबूल करे छे ए व्यक्ति तारण पामशे। अने पछी एम पण कह्युं के लोकोने शिष्य बनाओ, आज्ञा शीखवता जाओ, लोकोने शिष्य बनाओ। केतली अद्भुत बाबत, केतली अद्भुत बाबत छे। आ तो मोटी अवसर आपने छे, मोटी अवसर छे। चलो लखो, जो मोटा आनंद नी सुवार्ता प्रचार करे छे, जो मोटा आनंद नी सुवार्ता प्रचार करे छे, તેઓના પગલા કેવા સુંદર છે, હવે ઈસુ ખ્રિસ્ત મારફતે તારણ છે, એ વિશે લોકોને કહેવા આપણે દરેક અવસરો ઝડપી લેવી જોઈએ, દરેક અવસરો ઝડપી લેવી જોઈએ। અને લોકોને તેની આજ્ઞાઓ પાળતા શીખવવું જોઈએ। આ બધું આપણે શા માટે શીખી રહ્યા છે? મહાન આદેશ। પહેલા આપણે પોઈન્ટ હતો કે માણસના પાપ માટે પરમેશ્વરે થોડોક મતલબ કામ ચલાવ ઉકેલ કર્યો હતો। પછી કેવો ઉકેલ કર્યો? કાયમી ઉકેલ કર્યો ઈસુ ખ્રિસ્તને મોકલીને। અને ઈસુ ખ્રિસ્તે કાયમી ઉકેલ પૂરો કર્યો પછી ઈસુ ખ્રિસ્તે મહાન આદેશ આપ્યો, અને મહાન આદેશનું પાલન આ બધા શિષ્યો પણ કરી રહ્યા હતા। ચલો લખી લો, લખી લો આ પ્રેરિતોના કામોના પુસ્તકમાંથી આ સુવાર્તાનો સંદેશો હતો। પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણ, દફન અને પુનરુત્થાન મારફતે તારણ ઉદ્ધાર છે। એટલી અદ્ભુત બાબત કહેવાય કે આપણે જે તારણ વિશે શીખી રહ્યા છે, તારણ બહુ જ મૂલ્યવાન, બહુ જ અદ્ભુત અને બહુ જ કિંમતી છે, બહુ જ કિંમતી છે જે તારણ આપણે શીખી રહ્યા છે। અને તારણ બહુ જ મૂલ્યવાન છે, અદ્ભુત અને અદ્ભુત અને અદ્ભુત। બોલો હાલેલુયા, ફરી એકવાર બોલો હાલેલુયા। હું સાફ કરી નાખું છું, ચાલો હવે તમને પૂછીશ, ઉત્પત્તિ 3:15 વિશે કોણે ભવિષ્યવાણી કરી હતી? ઉત્પત્તિ 3:15 માં શું ભવિષ્યવાણી છે? શું ભવિષ્યવાણી છે? સ્ત્રીની સંતાન। શું છે? સ્ત્રીની સંતાન, સ્ત્રીની સંતાન। ઉત્પત્તિ 3:15 અને યશાયા 7:14 શું છે? કુમારી, કુમારી ગર્ભવતી, ગર્ભવતી થશે, બરાબર છે। આ ભવિષ્યવાણી ક્યાં પૂરી થઈ?
આ ઉત્પત્તિ ત્રણ પંડર ની છે, ઉત્પત્તિ ત્રણ પંડર, પછી યશાયા સાત ચૌદ અને પછી આ ગલાતી ચાર ચાર. સ્ત્રીની સંતાન નિયમ ના અધીન આવ્યો, નિયમ ને આધીન, બરાબર, નિયમ ને આધીન, મુસલમાન નિયમ શાસ્ત્ર ને આધીન, અને સ્ત્રીની સંતાન, બોલો હાલેલુયા. તો ઉપરથી ત્રણ પંદર યશાયા સાત ચૌદ ની ભવિષ્યવાણી ગલાતી ચાર ચાર માં પૂરી થઈ, જૂના કરાર ની જેટલી ઈસુ ખ્રિસ્ત ભવિષ્યવાણી થઈ હતી તે ઈસુ જન્મ લઈને આવ્યા અને નવા કરાર માં ભવિષ્યવાણી પૂરી થઈ. અને જ્યારે પાપ આવ્યું ત્યારે પાપને ઢાંકવા માટે જાનવરને મારીને ચામડું ઉતારીને આદમ હવાને પહેલો કામ ચલાવ ઉકેલ પરમેશ્વરે કર્યો. પછી કાયમી ઉકેલ માટે શું કરવાનું હતું? યહૂદી પેઢીમાંથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવવાનું હતું, પણ યહૂદી પેઢીને શું કરતો હતો? લ્યુસિફર શેતાન મારતો હતો, ઇઝરાયલ પ્રજાને છોડવા માંગતો નહીં હતો, પરંતુ મૂસાનો ઉપયોગ કરીને લાલ સમુદ્રને ભાગ કરીને કોની જમીનમાં થઈને ઇઝરાયલ પુત્રોને પ્રભુએ છોડાવી લીધા. પરંતુ હમાન એસ્તેર નું પુસ્તક તમે વાંચો તો ત્યાં એસ્તેર રાણી રૂપ સુંદરી અને મોર્દેખાઈ એસ્તેર નો કાકો, પરંતુ યહૂદી લોકોને મારી નાખવા માટે હમાને પ્રયત્ન કર્યો, પણ તેમાં પણ નિષ્ફળ ગયો અને યહૂદી લોકોનો બચાવ થયો. પછી માઠી લખેલી સુવાર્તા પહેલો અધ્યાય જો તમે વાંચો ત્યાં ચૌદ પેઢી થઈ, ચૌદ પેઢી થઈ, ચૌદ પેઢી થઈ, કેટલા લોકો વાંચેલું ને, ચૌદ પેઢી, ચૌદ પેઢી, ચૌદ પેઢી, એ યહૂદી પેઢી માટે કોણ આવ્યું? પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યા અને એમણે મરવું દટાવ પાછળનું સંપૂર્ણ કરીને પછી સ્વર્ગમાં ચડી ગયા. શું આપીને ગયા? મહાન મહાન આદેશ. અને મહાન આદેશમાં પ્રયત્નો કૃત્યની અંદર જોયું પ્રભુ ઈસુ ખ્રિસ્ત સ્થિતો આખા જગતમાં ફર્યા અને આખા જગતને ઉથલ પાથલ કરી નાખ્યું અને સતાવણી થઈ. તો સતાવણીના સમયની અંદર પણ પ્રભુ તેઓના કામમાં અદ્ભુત ચિહ્ન ચમત્કાર કરતો હતો. એમેન, બધા બોલ્યા હાલેલુયા. આ ખ્યાલ આવ્યો તમને? ખ્યાલ આવ્યો? રોમિયો 10 9 10 માં શું લખેલું છે? રોમિયો 10 9 10 માં શું લખેલું છે? જો તું તારે મોડે ઈસુને પ્રભુ તરીકે કબૂલ કરીશ અને દેવે તને પાછો ઉઠાર્યો, મોયલામાંથી પાછો ઉઠાર્યો એવી કબૂલાત, તો તું તારણ પામીશ, તો તું તારણ પામીશ. કોની સંતાન બની આવ્યા હતા ઈસુ ખ્રિસ્ત? સ્ત્રીની સંતાન, સ્ત્રીની સંતાન, સ્ત્રીની સંતાન થઈને આવ્યા હતા. અને બે રાજ્ય વિશે, બે રાજ્ય વિશે તમને કહ્યું, એક એક નબુખાદનેસર રાજાનું રાજ્ય અને એક હેરોદ રાજાનું રાજ્ય. તો કોના મારફતે નાશ થયું? નબુખાદનેસર રાજાના મારફતે યહૂદીઓ માર્યા ગયા. 70 વર્ષ સુધી એ લોકોને બાબિલમાં ગુલામ તરીકે લઈ ગયો. પણ હેરોદ રાજાના સમયમાં ઈસુ ખ્રિસ્ત આવ્યા અને એને સુવાર્તાની સુવાર્તાની દલીલ કરી અને માથી 24માં અધ્યાયની યરુશલેમનો નાશ કેવી રીતે થવાનો એની ભવિષ્યવાણી કરી, જે આપણે માથી લખેલી સુવાર્તાની અંદર 24મો અધ્યાય 3-4 જોયું, પછી 4-14 સુધી જોયું અને ત્યાર પછી 24મી કલમ જોઈ અને ત્યાર પછી આપણે 28મી કલમ જોઈ, પછી 32-51 સુધી જોયું. હાથ ઊંચા કરીને બોલીએ હાલેલુયા. ચાલો હવે આપણે આગળ જઈએ, બીજા વિષયની અંદર જઈએ. હા, હવે એક પાનો સાઈડ પર જગ્યા કરીને લખો. હવે આ વિષયની અંદર આપણે જવા આલેખન જો મારો અન ખૂબ બધો હરફ જેવો આવે હા કે એટલે તમારે સ્કાની જવાનું. આલેખન આ જો જો કરી જોશે, જો આલેખન અને મસીહાની પ્રતિજ્ઞા અને મસીહાની પ્રતિજ્ઞા આ વિષય છે. હવે બરાબર આ વિષય પણ 3 દિવસ ચાલશે, જેમ તારણ 3 દિવસ ચાલ્યું ને એમ આ પણ 3 દિવસ આ વિષય ચાલશે. 3 દિવસ સુધી સાંજે આપણે આ શીખવું પડશે. ચાલો, ત્રિએક પરમેશ્વર, ત્રિએક પરમેશ્વર, કોણ? ત્રિએક પરમેશ્વર, ત્રિએક પરમેશ્વર, ત્રિએક પરમેશ્વર એટલે પિતા, પુત્ર અને પવિત્ર આત્મા. ત્રિએક પરમેશ્વર, પિતા, પુત્ર, પવિત્ર આત્મા,
એક પરમેશ્વર છે. હવે જો આપણે એક રીતે જોવા જાય તો પહેલો થેસાલોનિકી 5:23 માં આખા બાઇબલમાં એક જ કલમ છે, ત્રણ ભાગ લખેલા છે, આત્મા મન અને શરીર. આપણો આત્મા મન અને શરીર એક જ જગ્યા પર છે. પહેલા થેસાલોનિકી 5:23 માં આત્મા મન શરીર ત્રણ ભાગ લખેલા છે. બધા બોલો, આપણે આત્મા છે, આપણા શરીરમાં રહીએ છીએ, અમારી પાસે મન છે. તેમ આપણે એક ઈંડું લઈએ, માન લો કે ઈંડા લઈએ. આપણે તમે એસપી ફ્રાન્સિસ આવેલો ત્યારે કેટલા લોકો ઈંડા ખાધા હતા હતા તો કેમ ઈંડા ખવડાવ્યા હતા? આના આ આ શીખવાને માટે, આ શીખવાને માટે. હું એકલું મટન હો લાવી શકતો, પણ ઈંડા તમને એટલા માટે ખવડાવ્યા કે તમે શીખી શકો. માની લો કે આપણે બાફી કાઢીએ ને, બાફી કાઢીએ ને પછી આપણે છોડીએ તો ઉપરથી નીકળે તેને શું નામ આપીએ છીએ? પોચડા. પછી કેવો કલર નીકળે? સફેદ પદાર્થ. બે નામ આપી દીધા પછી કયો ભાગ નીકળે? કેટલા ભાગ થયા? પહેલો ભાગ કયો હતો? પછી તો આ પણ ક્રિએટિવ છે. જૂના તરાનું આલેખન અને મસીહાની પ્રતિજ્ઞા, મસીહાની પ્રતિજ્ઞા. ત્રિએક પરમેશ્વર એટલે પિતા, પુત્ર, પવિત્ર આત્મા, ત્રણે એકમાં છે. જેમ આપણે પણ આત્મા મન શરીર એકમાં છે, તેમ પિતા, પુત્ર, પવિત્ર આત્મા ત્રણે એકમાં છે. ચાલો આગળ આપણે લખીએ. લખો ઉત્પત્તિ 1:1. આદિએ દેવે આ શબ્દમાં દેવનું બહુવચન રૂપ છે. એલોહીમ, લખી લો એલોહીમ. ઉત્પત્તિ 1:26. દેવે કહ્યું આપણે, કાઉન્સ માં લખી લો બહુવચન, કાઉન્સ માં લખો બહુવચન, પોતાના સ્વરૂપ તથા પ્રતિમા પ્રમાણે માણસને બનાવીએ. દેવનું આ બહુ વચન રૂપ એ એલોહીમ છે. પિતા, પુત્ર અને પવિત્ર આત્મા. લખો ઈસુએ કહ્યું કે તે અને પિતા એક છે. યોહાન 14:9. ઈસુએ કહ્યું જેણે મને જોયો છે તેણે બાપને જોયો છે. યોહાન 14 ઈસુ ભવિષ્યવાણી કરે છે કે જ્યારે તે સ્વર્ગમાં ચાલ્યો જશે ત્યારે પવિત્ર આત્મા આવશે. એમેન. ખૂબી જાઓ. ચાલો આપણે આગળ જઈએ. અહીંયા ઉત્પત્તિ 1:1 ને જુઓ. ઉત્પત્તિનું પુસ્તક ખોલો 1:1. પહેલો અધ્યાય ની પહેલી કલમ બધા જ કાઢીને વાંચો. ઉત્પત્તિનું પુસ્તક પહેલો અધ્યાય ની પહેલી કલમ.
પહેલો અધ્યાય ની પહેલી કલમ વાંચો. મળ્યું? વાંચો. બસ બસ, આદિ એ દેવે, આદિ એ એમ શબ્દ લખેલું છે ને, આદિ એ, આદિ તો એક, આદિ એ તો બહુવચન કહેવાય. આદિ એ આ શબ્દમાં દેવનું બહુવચન રૂપ છે, અને બહુવચનમાં શું છે? એલોહીમ, એલો 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 હિમ. હવે એલોહીમ, એલોહીમ એ બહુવચન શબ્દ છે. આદિ એનો મતલબ થાય છે બહુવચન. આદિ એનો, આદિ એનો મતલબ થાય છે એલોહીમ, એટલે બહુવચન છે. બહુવચનમાં ત્રણ વ્યક્તિ છે, પિતા છે, પછી પુત્ર છે, અને ત્રીજો વ્યક્તિ છે પવિત્ર આત્મા. આ ત્રણ વ્યક્તિ એલોહીમમાં છે. એલોહીમ એટલે જ્યારે ઈસુ વધસ્તંભ પર હતા ત્યારે શું બોલતા હતા? એલી એલી લવા સબકતની, એટલે એલોહીમ એટલે પિતા. પિતા તેમને કેમ મૂકી દીધો છે? એલોહીમ એટલે પિતા, પુત્ર, પવિત્ર આત્મા, ત્રણે એકમાં છે, બહુવચન છે. બહુવચન છે એટલે શું લખેલું છે? આદિએ દેવે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા. આદિએ દેવનો મતલબ થાય છે એલોહીમ. યાદ રાખજો, શું થાય છે? એલોહીમ. પરીક્ષામાં આવશે એલોહીમ, એલોહીમ. ચાલો હવે ઉત્પત્તિ 1:26 વાંચો, બધા નીચેથી 26 ની કલમ વાંચો. તો અહીંયા ફરી પાછા જુઓ, પાછા વાંચો. અને દેવે કહ્યું, પછી શું લખેલું છે? આપણે, આપણે, આપણે એમ લખેલું છે ને, આપણેનો મતલબ શું થાય? બહુવચન. બહુવચન એટલે એલોહીમ, એલોહીમ. આપણે પોતાના સ્વરૂપ તથા પ્રતિમા પ્રમાણે માણસને બનાવીએ. હવે ત્રણ વ્યક્તિ છે, પિતા, પુત્ર, પવિત્ર આત્મા, ત્રણે એકબીજાની સાથે વાત કરે છે. શબ્દ શું છે? બહુવચન, બહુવચન. એક હોય તો એક વચન, માની લો ટોપલો લીધો, એમાં કેરી રાખેલી છે, તો કેટલી કેરી છે? એક છે કે વધારે છે? હા, મેં તો કેરી કીધું, કેરીઓ થોડું કીધું. હા, કેરીઓ, કેરીઓ, ઓ શબ્દનો ઉપયોગ કર્યો તો બહુવચન. કેરી એમ લખ્યું તો મતલબ એક વચન. તો અહીંયા આપણે, આપણે, આપણે તો કેટલા લોકો છે? વધારે છે કે ઓછા છે? બરાબર ધ્યાનથી સમજો, આપણે, અને કદાચ તમે એકલા, હું એકલો છું, એકલી જ છું, આ શબ્દનો ઉપયોગ કરો. પણ વધારે હોય તો, યા તો બે જણા હોય તો આપણે આ શબ્દનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો આપણે શબ્દો બહુવચન છે, તેમ એલોહીમ પિતા, પુત્ર, પવિત્ર આત્મા ત્રણે એકમાં છે. ત્રિય દેવ જૂના કરારનું આલેખન લખવા વાળા 40 જણા હતા. કેટલા જણા? 40 જણા. અને એમાં મસીહાની પ્રતિજ્ઞા લખેલી છે. ત્રિએક પરમેશ્વર, પિતા, પુત્ર, પવિત્ર આત્મા. પિતા, પુત્ર, પવિત્ર આત્મા, એને શું કહ્યું? આપણે પોતાના સ્વરૂપને પ્રતિમા પ્રમાણે માણસને બનાવીએ, બનાવીએ. ઈસુએ કહ્યું કે તે અને પિતા એક જ છે. તો જરા આપણે યોહાની લખેલી સુવાર્તા કાઢો, બધા 14મો અધ્યાય 9મી કલમ કાઢો. યોહાની લખેલી સુવાર્તા 14મો અધ્યાય 9મી કલમ, 14 ને 9. યોહાની લખેલી સુવાર્તા 14 ને 9 વાંચો. ઈસુ તેને કહે છે, કોને? ફિલિપને. ફિલિપ, આટલી મોટી સુધી હું તમારી સાથે રહ્યો છું, તો પણ શું તું મને ઓળખતો નથી? જેણે મને જોયો છે તેણે બાપને જોયો છે. તો તું શા માટે કહે છે કે અમને
બાપ દેખાત ઈશ્વરે કહ્યું હું અને બાપ અમે બંને એક જ છે હું અને બાપ અમે બંને એક જ છે તો ફિલિપ શા માટે તું મને પૂછે છે કે અમને બાપ દેખાત આપણે પહેલી જ મેં તમને કહ્યું હતું કે હિન્દુ લઈએ બાપી નાખીએ તો પછી એને વિભાજન કરીએ તો ત્રણ એના નામ આપ્યા છે એમ ખુદ પરમેશ્વર સ્વર્ગમાં હતા ઉત્પત્તિ 3:15 ભવિષ્યવાણી આપણે જોઈ ગયા તારાના વિષયમાં કે 3:15 ભવિષ્યવાણી કરી ખુદ પરમેશ્વરે ભવિષ્યવાણી કરી અને ખુદ પરમેશ્વર શ્રીની સંતાન બનીને માનવના રૂપમાં આવ્યા બરાબર એનું નામ રાખવામાં આવ્યું ઈશુ હવે જ્યારે એણે શું કર્યું પાણીનો ડૂબકીનું બપ્તિસ્મા લીધું ત્યારે પવિત્ર આત્મા કબૂતરના રૂપે એના પર ઉતર્યો પણ ફિલિપને શું કહે છે હું અને બાપ અમે બંને એક જ છીએ એટલે ત્રિએક પરમેશ્વર ત્રિએક દેવ એટલે પિતા પુત્ર પવિત્ર આત્મા ચાલો બધા વ્યક્તિ આપણે બોલીએ પિતા પુત્ર પવિત્ર આત્મા ત્રિએક દેવ છે ત્રિએક દેવ છે એલોહીમ પિતા પુત્ર પવિત્ર આત્મા પણ એકમાં છે હવે તમને કોઈ આત્મા કહીને બોલાવે છે નહીં ને શરીર કહીને બોલાવે છે નહીં મન કહીને બોલાવે છે શું કહીને બોલાવે છે માણસ શું કહીને બોલાવે છે આત્મા મન શરીર ત્રણે એકમાં છે તેમ પિતા પુત્ર પવિત્ર આત્મા ત્રણે એકમાં છે અલગ અલગ નથી એલોહીમ બહુવચન આપણે એટલે પિતા પુત્ર પવિત્ર આત્મા ત્રણે સ્વર્ગમાં એકબીજાની સાથે વાત કરે છે કે આપણે પોતાના સ્વરૂપ અને પ્રતિમા પ્રમાણે માણસને બનાવીએ હવે આપણે જો એ માણસને બનાવ્યા તો એટલો મોટો હાથી એના ઉપર માણસ બેસી જાય છે એને વશ કરી દે છે ધારો ને વશ કરી દે છે બધા જાનવરોને વશ કરવાની સત્તા પેટે ચાલનારા પ્રાણીઓ ચોબગા પ્રાણીઓ ને વશ કરવાની સત્તા પરમેશ્વરે આપી દીધી પોતાના સ્વરૂપ અને પ્રતિમામાં પરમેશ્વરે માણસને બનાવ્યા કોણ ઇલોહીમ એલોહીમ છતાં ફિલિપ પૂછે છે અમને બાપ દેખા એટલે બસ છે અરે અમને પરમેશ્વર દેખા એટલે અમને બસ છે ઈશ્વરે કહ્યું આટલી મુદ્દત સુધી તારી સાથે રહ્યો તો પણ તું મને પૂછે છે કે મને બાપ દેખા હું બાપમાં છું અને બાપ મારામાં છે તો જો તમે યોહાની લખેલી સુવાર્તાને બરાબર વાંચો ઈસુ ભવિષ્યવાણી કરે છે કે જ્યારે તે સ્વર્ગમાં ચાલ્યો જશે ત્યારે પવિત્ર આત્મા આવશે જો તમે યોહાની લખેલી સુવાર્તા આજે ઘેરે જઈને વાંચો તો ત્યાં તમને સમજાશે કે જ્યારે ઈસુએ કહ્યું ઈસુ મરવું દતાવું પાછળનું સંપૂર્ણ કરશે ઈસુએ ભવિષ્યવાણી કરી છે જ્યારે તે સ્વર્ગમાં ચાલ્યો જશે ત્યારે પવિત્ર આત્મા આવશે ત્યારે શું આવશે પવિત્ર આત્મા આવશે અને પવિત્ર આત્માને 2000 વર્ષ પૂર્વે મોકલી આપવામાં આવ્યો છે કે પવિત્ર આત્મા આપણને એલોહીમ વિશે બતાવે પિતા પુત્ર પવિત્ર આત્મા વિશે બતાવે આલેખન લખવાવાળા કોણ હતા એ વિશે બતાવે મસીહાની પ્રતિજ્ઞા વિશે બતાવે ત્રિએક દેવ જૂના કરારનું આલેખન તો ઉત્પત્તિ નિર્ગમન લેવી ગણના અને પુનર્નિયમ કોના પુસ્તક છે મૂસાનું નિયમ શાસ્ત્ર છે પછી યહોશુઆથી માલાકી સુધીના કેટલા થાય પુસ્તકો આમ તો જોવા જાય તો ઉત્પત્તિથી માલાકી સુધી 39 તો છે કેટલા છે જોરમાં બોલો કેટલા છે 39 માંથી 5 ઓછા થાય તો કેટલા થાય 39 માંથી 5 કાઢી નાખી તો કેટલા થાય તો યહોશુઆથી માલાકી સુધી કેટલા પુસ્તક થયા 34 હવે મૂસાના નિયમ શાસ્ત્રના કેટલા પુસ્તક હતા પિતા પુત્ર પવિત્ર આત્મા આપણને સમજાવે પવિત્ર આત્મા આપણને મદદ કરે ઉત્પત્તિ નિર્ગમન લેવી ગણના અને પુનર્નિયમ બરાબર એ મૂસાનું નિયમ શાસ્ત્ર છે હવે ગીત શાસ્ત્રમાં કેટલા અધ્યાય છે જોડો બોલો કેટલા છે 150 છે હવે કેટલા છે પછી હોશિયાથી માલાકી સુધીની અંદર કેટલા લોકો છે કેટલા પુસ્તક છે હોશિયાથી માલાકી સુધી કેટલા છે 12 કેટલા છે 12 હોશિયાથી માલાકી સુધી 12 છે જૂના કરારના મોટા પ્રબોધકો કેટલા છે યશાયા યર્મિયા હક્યા દાનિયલ ધ્યાનથી સાંભળજો પહેલી બાબત યશાયા પછી યર્મિયા હજકીએલ દાનિયેલ
યશાયા યર્મિયા હકીલ દાનિયલ આ કેટલા મોટા પ્રબોધકો હતા જૂના કરારમાં મોટા પ્રબોધકો હતા અને હોશિયા થી મલાકી સુધીની અંદર નાના નાના મિશનરી હતા નાના નાના મિશનરી મિશનરી એટલે સેવકો હતા નાના નાના પ્રબોધકો હતા નાના નાના મિશનરી પણ આ ચાર મોટા પ્રબોધકો હતા અને એ ચાર મોટા પ્રબોધકો આ ત્રિએક દેવ જૂનાકરણનું આલેખન અને મસીહાની પ્રતિજ્ઞા વિશે અદ્ભુત વાત કરતા છે કે ઈસુ ખ્રિસ્ત યહૂદી પેઢીમાંથી કેવી રીતે આવ્યા યહૂદી પેઢીમાંથી કેવી રીતે આવ્યા શાના માટે આવ્યા આપણા આત્માના ઉદ્ધારને માટે આપણા પાપના નિવારણને માટે આપણને નવું જીવન આપવાને માટે બંધનથી છુટકારો મળે પાપની ક્ષમા મળે આશીર્વાદો મળે મજા આવશે તમને શીખવાની બધા બોલો હાલેલુયા ચાલો આપણે પોતાની જગ્યા પર ઉભા થઈ જઈએ આપણે ક્યાં સુધી આવ્યા છે તમારે યાદ રાખવાનું હા પોતાની જગ્યા પર આપણે ઉભા થઈ જઈએ ઓ હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ ધન્યવાદ ઈશુ ધન્યવાદ ઈશુ